नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा मने ऑनलाइन एजुकेशन नीलकंठ स्कूल मोरबी आप सौनु स्वागत करे छे। धोरण 3 विषय हिंदी एमां विद्यार्थी मित्रों आजे आपणे पाठ नंबर 12 प्रकृति एटले के कुदरत, तो एना विषे पाठ 12 प्रकृति विषे अभ्यास करवानो छे। तो बधाए विद्यार्थी मित्रों हिंदी स्वापोथी में पाना नंबर 33 उपर पाठ नंबर 12 प्रकृति एटले के कुदरत ई पेज खोलो अने एना एमां आपणे अभ्यास करवानो छे। पाठ 12 नो आजे आपणे अभ्यास करीशुं। चलो विद्यार्थी मित्रों, जो सौथी पहेला आपणने प्रकृति एटले शुं, प्रकृति एटले शुं, प्रकृति एटले के आपणी आजूबाजू जे कुदરતે ભગવાને જે આપણને અમૂલ્ય ભેટ આપેલી છે તેની વાત કરવાની છે। કુદરતે આપણને શું આપ્યું છે? કુદરત એટલે કે ભગવાન, ભગવાને આપણને શું ભેટ આપેલી છે એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે, માહિતી મેળવવાની છે। તો શું આપણને આપેલું છે? તો કે વૃક્ષ, સૂર્ય, ચંદ્ર, નદી, દરિયો, તારા, વરસાદ, પહાડ, ધરતી, જ્વાળામુખી, એવું અમૂલ્ય ભેટ આપણને ભગવાને આપેલી છે એને કહેવાય કુદરત। અને આ આજુબાજુ આપણી આજુબાજુ આપણને જોવા મળે છે। આપણી આ બાજુ આપણી આજુબાજુ જે કંઈ પણ એટલે કે કુદરતે જે કંઈ પણ આપણને ભેટ આપેલી છે, બક્ષિસ આપેલી છે એને કહેવાય પ્રકૃતિ। શું કહેવાય હિન્દીમાં? તો કે પ્રકૃતિ। આપણી આજુબાજુ ઘણા બધા વૃક્ષો જોવા મળે છે, જાત જાતના જોવા મળે છે ને બધાય, ઘણા બધા વૃક્ષો આપણને જોવા મળે છે જાત જાતના। પછી સૂર્ય, તો ઝાડ આપણને શું આપે? સૌથી પહેલાં છે ઝાડ, ઝાડ એટલે કે પેડ, ઝાડને આપણે શું કહીએ? તો કે પેડ કહીએ। તો ઝાડ આપણને શું આપે છે વિદ્યાર્થી મિત્રો? તમને ખબર જ હોય બધાને, ઝાડ આપણને છાંયો આપે, પછી વરસાદ લાવવા માટે ઉપયોગી બને છે, પ્રાણવાયુ આપે એટલે કે ઓક્સિજન વાયુ આપણને આપે છે। ખબર છે બધાને વિદ્યાર્થી મિત્રો? જો ઝાડ આપણને ઓક્સિજન વાયુ આપે છે, આપણે શ્વાસમાં જે વાયુ ગ્રહણ કરીને એને શું કહેવાય? ઓક્સિજન વાયુ। તો ઓક્સિજન વાયુ પણ આપણને આપે છે ઝાડ, તેમજ છાંયો આપે, પછી ફળ આપે, ફૂલ આપે, ઘણાય જાત જાતના વૃક્ષો હોય આપણને એમાંથી ફળ પણ મળે છે, ફૂલ પણ આપે છે વૃક્ષો આપણને, ફળ, ફૂલ, છાંયો, એ તેમજ લાકડું પણ આપે છે, આપે ને ફર્નિચર તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ લાકડાનો, તેમજ બળતણ તરીકે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ। તો ઝાડ આપણને ખૂબ જ ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો। તો ઝાડને આપણે શું કહીએ હિન્દીમાં? પેડ। ઓકે વિદ્યાર્થી મિત્રો, ઝાડ એટલે પેડ। હવે એક બીજો શબ્દ છે, બીજો શબ્દ આપણને આપ્યો છે સૂરજ। સૂરજ એટલે કે સૂર્ય, સૂરજ એટલે શું થાય? સૂર્ય, સૂરજ એટલે સૂર્ય। તો સૂર્ય આપણને શું આપે વિદ્યાર્થી મિત્રો? તો કે પ્રકાશ આપે, અંજવાળું આપે, આપે ને સવાર પડતા જ સૂર્ય છે તે આપણને પ્રકાશ આપે છે, અને સૂર્યપ્રકાશ આપણે મેળવી તો એ સૂર્યપ્રકાશમાંથી આપણને શું મળે છે? વિટામિન ડી, જે ખૂબ જ જરૂરી છે આપણા શરીર માટે। તો સૂર્યપ્રકાશ ખૂબ જ જરૂરી છે, સવાર પડતા જ સૂર્ય ઉગે છે અને આપણને પ્રકાશ આપે છે, તો પણ આ પણ એક કુદરતી ભેટ છે આપણી।
ઝાડ પણ આપણને કુદરતે આપેલું છે, સૂર્ય પણ આપણને કુદરતે આપેલો છે, એના પછીનું છે નદી. તો વિદ્યાર્થી મિત્રો, નદીને હિન્દીમાં આપણે નદી જ કહીએ. તો નદી આપણે, નદીમાં શું હોય છે તો ખૂબ જ વધારે પાણી હોય, હોય ને, ઘણું બધું પાણી હોય છે. અને પાણીનો ઉપયોગ આપણે પીવા માટે કરીએ છીએ, તેમજ નાવા ધોવા માટે, તેમજ ઘરના કામો માટે પણ પાણીનો ઉપયોગ કરીએ છીએ. અને જીવનમાં પાણીનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે, છે ને મહત્ત્વ. પાણી વિના આપણે જીવી શકીએ નહીં. તો નદીમાંથી આપણને પાણી મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એના પછીનું છે દરિયો. દરિયો એટલે કે સમુદ્ર. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમુદ્ર જોયો છે? સમુદ્રનું પાણી કેવું હોય વિદ્યાર્થી મિત્રો? ખારું. કેવું હોય? કેવું હોય છે? ખારું. તો તમે ઘણી જગ્યાએ બહાર ફરવા જાઓ છો મમ્મી પપ્પા સાથે. તમે સોમનાથ જાઓ તો સોમનાથ મોટો જબરજસ્ત દરિયો છે. તો એ દરિયાનું પાણી કેવું હોય છે? એકદમ ખારું હોય છે. તો સમુદ્ર, દરિયાને આપણે હિન્દીમાં સમુદ્ર કહીએ. અને સમુદ્ર કેવો હોય? મોટો જબરજસ્ત સમુદ્ર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારેક મમ્મી પપ્પા સાથે જાઓ ત્યારે સમુદ્ર જોવા અથવા દરિયો જોવા ચોક્કસ જજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો દરિયાનું પાણી ખારું હોય છે, આ પણ આપણને કુદરતે આપેલી એક ભેટ છે. અને દરિયો એ મોટો હોય છે અને એનું પાણી પણ ખારું હોય છે, એ પીવા માટે ઉપયોગી હોતું નથી. આપણે એનો પીવા તરીકે, પીવાના પાણી તરીકે ખારું પાણી છે ઉપયોગ કરતા નથી. હવે એના પછીનું બીજું છે તારા. અને હિન્દીમાં કહેવાય સિતારા. તારાને શું કહેવાય? સિતારા. તારા એટલે સિતારા. તો વિદ્યાર્થી મિત્રો, રાત પડે એટલે આકાશમાં શું જોવા મળે છે? તારા. ટમટમતા તારા તમે જોયા છે ને વિદ્યાર્થી મિત્રો? સરસ. તો રાત પડે એટલે આકાશમાં તારા જોવા મળે છે. ખૂબ જ ઘણા બધા અસંખ્ય તારાઓ હોય છે ટમટમતા, એને હિન્દીમાં કહીએ આપણે સિતારા, જે આપણે રાત પડે એટલે આકાશમાં જોવા મળે છે. હવે એના પછીનું છે બીજું તો ચાંદો. ચાંદો એટલે કે ચાંદ. ચાંદાને આપણે હિન્દીમાં શું કહીએ? તો કે ચાંદ કહીએ. ચાંદાને શું કહીએ? ચાંદ. તો જો સવાર પડતા જ કોણ આવે છે? તો કે સૂરજ આવે છે ને. સવાર પડતા જ સૂરજ દાદા ઉગી નીકળે છે, અને સૂરજ દાદા સાંજ પડે એટલે આથમી જાય છે. એવી જ રીતે સાંજ પડે એટલે કે સુરત દાદા આથમી જાય, અને રાત પડે એટલે કોણ આવે છે? ચાંદા મામા. તો વિદ્યાર્થી મિત્રો, રાત પડે એટલે કોણ આવે? ચાંદા મામા આવે. તો તમે બધા ચાંદા મામાને જોયા છે? તો ચાંદા મામા રાત પડે એટલે ચાંદા મામા આવે છે. અને ચાંદા મામાનો પ્રકાશ કેવો હોય છે? સરસ મજાનો અંજવાળું આપે છે. રાત્રે ચાંદામામા પ્રકાશ આપે છે આપણને, આપે છે ને. તો રાત પડે એટલે ચાંદામામા આવે છે. રાત્રે ચાંદામામા આપણને પ્રકાશ આપે છે. દિવસમાં કોણ આપે છે પ્રકાશ? તો સુરત દાદા. ને રાત પડે એટલે ચાંદામામા પ્રકાશ આપે છે. તો આ પણ એક કુદરતે આપણને આપેલી ભેટ છે, સુરત દાદા અને ચાંદામામા તારાઓ. હવે એના પછીનું છે વિદ્યાર્થી મિત્રો, બીજું છે આપણે વરસાદ. એને હિન્દીમાં કહીશું બારિશ. વરસાદ એટલે બારિશ. તો બારિશ ક્યારે થાય એટલે કે વરસાદ ક્યારે આવે વિદ્યાર્થી મિત્રો? ચોમાસામાં. કઈ ઋતુમાં વરસાદ આવે? ચોમાસામાં. ચોમાસામાં
ચાર મહિના વરસાદ આવે છે. આપણી ઋતુ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? ત્રણ ઋતુ. કેટલી છે? ત્રણ. શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં ઠંડી પડે, ઉનાળામાં ગરમી થાય અને ચોમાસામાં વરસાદ પડે. ચોમાસામાં ચાર મહિના વરસાદ પડે ને એ વરસાદ આપણે ચોમાસામાં ચાર મહિના વરસાદ પડે એટલે એ વરસાદનું પાણી આપણે બારે મહિના એટલે કે આઠ મહિના સુધી આપણે વાપરીએ છીએ. ને એ પાણીનો સંગ્રહ ક્યાં થાય? તો નદીમાં થાય ને. નદી ભરાય, તળાવ ભરાય અને ડેમ પણ ભરાય પાણીના. તો વરસાદનું પાણી આપણે ક્યાં ભેગું કરીએ? તો કે નદીમાં, તળાવમાં અને ડેમમાં ભેગું થાય છે ને એ પાણીનો ઉપયોગ આપણે પીવા માટે કરીએ છીએ. હવે એના પછીનું છે બીજું આપણે મેઘ ધનુષ્ય, એને હિન્દીમાં કહેવાય ઇન્દ્રધનુષ્ય. મેઘ ધનુષ્યને હિન્દીમાં શું કહેવાય? ઇન્દ્રધનુષ્ય. તો ઇન્દ્રધનુષ્ય આપણને ક્યારે જોવા મળે છે? ચોમાસામાં. ચોમાસામાં આકાશમાં આપણને મેઘ ધનુષ્ય જોવા મળે છે. અને મેઘ ધનુષ્યમાં કેટલા રંગ હોય છે? સાત રંગ. કેટલા રંગ હોય છે? સાત રંગ. જાની, વાલી, પીના, લા એવા સાત રંગનું મેઘ ધનુષ્ય આપણને આકાશમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આવું મેઘ ધનુષ્ય આકાશમાં જોયું છે? સરસ, બધાએ જોયું જ હશે. હવે એના પછીનું છે વાદળ. વાદળ એટલે કે બાદલ. બાદળને આપણે હિન્દીમાં શું કહીએ? તો કે બાદલ કહીએ. બાદલ. તો હવે બાદલ એટલે કે વાદળ. વાદળ આપણને ક્યાં જોવા મળે? તો કે આકાશમાં. આકાશમાં ઘણા બધા વાદળાઓ જોવા મળે છે જે આસમાની રંગના હોય છે. હવે એના પછીનું છે વિદ્યાર્થી મિત્રો ધરતી. ધરતી એટલે ધરતી. ધરતી એટલે કે જમીન પણ થાય, પૃથ્વી પણ થાય. અને જમીન ઉપર કોણ રહે છે? તો કે બધા જ માણસો. માણસો, પશુ, પંખીઓ ઘણા બધા વસવાટ કરે છે એટલે કે રહે છે ધરતી ઉપર. ઘણા બધા માણસો, પશુ, પંખીઓ રહે છે એને શું કહેવાય? જમીન. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પછીનું છે પહાડ. પહાડ એટલે કે પહાડ. તો મોટા મોટા પર્વતો જોયા છે બધા વિદ્યાર્થી મિત્રો? તો પહાડ છે. શું છે આ? પહાડ. ઘણા બધા પર્વતો આવેલા હોય છે. હવે એના પછીનું છે જ્વાળામુખી. જ્વાળામુખી એટલે કે જ્વાલામુખી. શું થશે? જ્વાળામુખી એટલે કે જ્વાળામુખી. એવી રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે પાના નંબર 33નો અભ્યાસ કર્યો. ઝાડ એટલે પેડ, સૂરજ એટલે સૂર્ય, નદી એટલે નદી, દરિયો એટલે સમુદ્ર, તારા એટલે સિતારા, ચાંદો એટલે ચાંદ, વરસાદ એટલે બારિશ, મેઘધનુષ એટલે ઇન્દ્રધનુષ, વાદળ એટલે બાદળ, ધરતી એટલે ધરતી, પહાડ એટલે પહાડ અને જ્વાળામુખી એટલે જ્વાળામુખી. તો આ બધી જ વસ્તુઓ કુદરતે આપણને આપેલી છે એને હિન્દીમાં કહેવાય પ્રકૃતિ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ટોલાઈન બુકમાં પાના નંબર 33 એક વખત લખવાનું અને પાકું કરવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો બાળમિત્રો.